નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ. દેશ અને દુનિયાથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જો આજના મુખ્ય સમાચાર. કઈ જગ્યાએ પ્રીમિયર લીગની શરૂઆત થઈ એ જોવા માટે નિહાળો અમારું સ્પેશિયલ બુલેટિન નવસારી લાઈવ ઉપર. કઈ શાળામાં કયા દાતાર દ્વારા 7 સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું એ નિહાળવા માટે જુઓ અમારું સ્પેશિયલ બુલેટિન નવસારી લાઈવ ઉપર. કોણે અર્પણ કર્યા શ્રદ્ધાસુમન સ્વર્ગસ્થ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને એ જોવા માટે સ્પેશિયલી નિહાળો અમારું બુલેટિન નવસારી લાઈવ ઉપર. ઈશ્વર યહાં હૈ ધરતી પર આંખો મે દિલો મે आओ मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस. मातृ देवो भव पितृ देवो भव. वी ओ एवरीथिंग टू अवर पेरेंट्स. लेट्स सेलिब्रेट 14th फरवरी एज पेरेंट्स वर्शिप डे. मातृ देवो भव पितृ देवो भव. ડિવાઇન સ્કૂલની અંદર ઉજવાય સતત 3જા દિવસે એન્યુઅલ ડે ફંક્શન, એ જોવા માટે નિહાળો અમારું સ્પેશિયલ બુલેટિન નવસારી લાઈવ ઉપર. રાજ્ય સરકાર દ્વારા જે જંત્રી બાબતનો નિર્ણય છે એ હાલ પૂરતો 15 એપ્રિલ સુધી હસ્તગિત કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ સુધી જૂના જંત્રીના ભાવો અમલી રહેશે અને ત્યારબાદ નવા નિયમો લાગુ પડશે. તો હાલ જે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો થતા હશે એ સંપૂર્ણ દસ્તાવેજો જૂની જંત્રી પ્રમાણે જ કરવામાં આવશે, જેથી આમ જનતા તેમજ બિલ્ડર લોબીની અંદર ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલે પોતાના વિધાનસભા વિસ્તારના આદિવાસી મહિલાઓને ગામે ગામે જઈ થર્મલ આધારિત ચૂલાઓ વિતરણ કરી આદિવાસી મહિલાઓને ધુમાડા મુક્ત કરતા એમની માનવતાવાદી સરાહનીય સેવાને આદિવાસી સમાજે બિરદાવી હતી. ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકા આદિવાસી વિસ્તારોમાં હજુ પણ રસોઈ ચૂલા ઉપર થાય છે. ચૂલો સળગાવવા લાકડા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, પરંતુ વાંસદા તાલુકાની આદિવાસી મહિલાઓને થર્મલ આધારિત ચૂલા આપી ધુમાડાથી મુક્તિ આપવાનો પ્રયાસ ધારાસભ્ય આનંદભાઈ પટેલે કર્યો હતો. નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ ગણાતા સરહદીય વિસ્તારમાં આવેલા વાંસદા તાલુકામાં આદિવાસી મહિલાઓ રસોઈ બનાવવા માટે કાચા ચૂલાનો મોટો પાયે ઉપયોગ કરતા આવે છે. સળગાવવા માટે મહિલાઓ પહેલાં પ્લાસ્ટિક પછી ત્યારબાદ લાકડાનો ઉપયોગ કરે છે, જેનાથી ધુમાડો થાય છે અને એમના સ્વાસ્થ્યને પણ જોખમ થાય છે. તો અત્યાર સુધી અનંતભાઈ પટેલે ખાનગી કંપનીના સહયોગથી વાંસદા તાલુકાના 15,000 જેટલા કુટુંબોને થર્મલ આધારિત ચૂલા વિના મૂલ્યે વિતરણ કર્યા છે. વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના શિબિરાર્થી વિદ્યાર્થીઓ દ્વારા રાયબોર અને માનકુનિયા ગામે ગો આધારિત પ્રાકૃતિક ખેતી તથા સરકારી યોજનાઓના લાભો માટે પ્રચાર પ્રસાર અને સર્વે કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં ઘર ઘર જઈ આદિવાસીઓને માહિતગાર કર્યા હતા. રાષ્ટ્રીય સેવા યોજના અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત વાર્ષિક શિબિર મુકામેના ગામોમાં ગો આધારિત પ્રાકૃતિક ખેતી તથા સરકારી યોજનાઓના લાભો માટે પ્રચાર પ્રસાર અને સર્વેનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે શાળા અને કોલેજના આચાર્ય એવા ડૉક્ટર વાયજે મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર અનિલ એસ ચૌધરી, ડૉક્ટર કલ્પનાબેન પટેલ, ડૉક્ટર સુનિતા ગામિત દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદા તાલુકાની શ્રી વાલ્મીકી આશ્રમ શાળા રાયબોરમાં હાલ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSSનો કેમ્પ ચાલી રહ્યો છે, જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદાના 3 અધ્યાપકો અને કુલ 50 વિદ્યાર્થીઓ અહીં સોમવારથી આવીને નિવાસ કરે છે. જેઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે સફાઈને લગતી,
રમતગમત, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વગેરે. કોલેજના અધ્યાપકો ડૉક્ટર સ્નેહલબેન, ડૉક્ટર કુસુમબેન, ડૉક્ટર ચારુતાબેન, ડૉક્ટર કૈલાસબેન દ્વારા ધોરણ 1-3ના બાળકોને ટિફિન બોક્સ, પેન્સિલ, રબર સંચો અપાયા હતા. 4-8ના બાળકોને બોલપેન, પેન્સિલ, રબર સંચો જેવી શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી હતી, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. બાળકોને અભ્યાસમાં સહાયતારૂપ બન્યા, જે શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠાના દર્શન કરાવી રહ્યા છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ખારર ઓવરબ્રિજનો સર્વિસ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યો છે. કારણ કે ત્યાં વારંવાર ખાડાઓ પડે છે અને ખાડાઓ પડવાના કારણે સતત અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ખારેલનો જે સર્વિસ રોડ છે, ખારેલનો સર્વિસ રોડ સૌથી વધુ વ્યસ્ત રહે છે. કારણ કે ત્યાંથી ગણદેવી, બિલીમોરા અને જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાસિક જવાનો ટૂંકો માર્ગ પણ છે, જેથી ખાનગી વાહન ચાલકો, પ્રવાસી વાહન ચાલકો, ST અને શાકભાજીવાળાઓ પણ ત્યાંથી અવર જવર કરે છે. અને ત્યાં ખાડા પડી ગયા છે, ત્યાં કાર્પેટિંગ કરવામાં આવ્યું નથી, અને જેથી કરીને ત્યાં બાજુમાં આવેલી શાળાના આચાર્ય ડૉક્ટર વિરલભાઈ દેસાઈએ આ પ્રોજેક્ટના ડાયરેક્ટરને લેખિતમાં લખી અને ધ્યાન દોર્યું છે અને એમને ઘટ્ટુ કરવા માટે એમણે જાણ કરી છે. નવસારી સબજેલમાં રહેલા કેદી ભાઈઓની મનોસ્થિતિમાં સુધારો થાય અને એમનામાં રહેલી પ્રતિભા ઓળખીને ગીતો ગવડાવવાનો કાર્યક્રમ નવસારી સબજેલ અધિક્ષક પીપી પટેલના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો. નવસારીની સંગીત ગાયક કલાકારો યશદીભાઈ કોન્ટ્રાક્ટર અને રાજ પટેલના મુસ્કુરાહટના પ્રયાસથી સબજેલમાં રહેલા કેદીઓને ગીત ગાતા શીખવવામાં આવ્યા, જેમાં સાઈન ટ્રસ્ટના મીનાક્ષી કર્માકરનું યોગદાન પણ ખૂબ મહત્વનું હતું. આ કાર્યક્રમની અંદર નવસારી સબજેલના અધિક્ષક પીપી પટેલ, યશદીભાઈ કોન્ટ્રાક્ટર અને રાજ પટેલના પ્રયાસોને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સિટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આંગણવાડીમાં RO મશીનમાંથી ભૂલકાઓને શુદ્ધ પાણી મળશેની આશા ઠગારી નીવડી તો પછી બાળકોનું સ્વાસ્થ્ય ક્યાંથી સુધરે. 2017માં RO પ્લાન્ટ આંગણવાડીને આપવામાં આવ્યા હતા, જે હજુ કાર્યરત થયા નથી. ઉચ્ચ અધિકારીઓ આંગણવાડી નાના નાના ટાબરિયાઓની વેદના સમજે તે જરૂરી બન્યું છે. ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ તાલુકાની આંગણવાડીઓમાં ભણતા નાના બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, એમનું સ્વાસ્થ્ય જળવાય એ માટે 2017માં આંગણવાડીઓમાં RO પ્લાન્ટ મૂકવામાં આવ્યા હતા, જે આજ સુધી કાર્યરત થયા નથી. અને જો વાત કરવામાં આવે તો ઘણા તો ઠારાગાર બન્યા છે અને ઘણા ભંગારની સ્થિતિમાં પણ આવી ચૂક્યા છે. તો તંત્ર જાગે અને વહેલી તકે RO પ્લાન્ટની શરૂઆત થાય એવું સ્થાનિકોનું જણાવવું છે, અને શાળાના બાળકોનું પણ એવી જ ભાવના છે કે અમે શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થાય. ગણદેવી તાલુકાના ગણતરીના ગામોમાં આજ પીડી એટલે કે કંદમૂળની ખેતી કરવામાં આવે છે. ગત ચોમાસામાં પડેલા વરસાદ અને ત્યારબાદ અંબિકા નદીની અંદર આવેલા વિનાશક પૂરના કારણે પીડીના પાકને નુકસાન થતાં પીડીનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને નિરાશા જોવા મળી રહી છે. પીડી એક પ્રકારનું કંદમૂળ છે. 5000 વર્ષો પહેલાંથી ઋષિમુનિઓ અને વનવાસીઓ આ કંદમૂળનો પૌષ્ટિક ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાનું કહેવાય છે. આ કંદમૂળ શિવને વહાલું હોવાના પણ પ્રમાણો સાબિત થયા છે. પરિણામે વર્ષમાં માત્ર એક જ દિવસ મહાશિવરાત્રિના મેળામાં આ પીડી કંદમૂળનું વેચાણ થાય છે. અમલસાડની બાજુમાં આવેલા કચોલી ગામે ગંગેશ્વર મહાદેવ મંદિરે આગામી 18 તારીખે મહાશિવરાત્રિનો મેળો ભરાશે. આ મેળામાં પીડીની ખરીદીનો એક લહાવો શિવના દર્શનાર્થીઓમાં હોય છે. મોટાભાગના યાત્રાળુઓ પીડીનો શિવનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરે છે. તો ત્યારે આ વર્ષે એ ઉત્પાદન ઘણું ઓછું થયું છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે, અને પીડીની કિંમતો પણ થોડીક વધશે અને કદાચ પીડીની આવકમાં મોટો ફટકો પડવાની પણ સંભાવના દર્શાઈ રહી છે. જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામે હનુમાન ફળિયામાં રહેતા 46 વર્ષીય આનંદભાઈ લાલજીભાઈ ટંડેલ ગત 9 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાના અરસામાં બોરસી માછીવાડ ગામે દીવાદાંડી પૂર્ણા નદીની ખાડીમાં પાણીમાં માછલા પકડવા ગયા બાદ પરત ન ફરતા, જેને પગલે તેમના પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી, જેમાં 10 ફેબ્રુઆરીએ બપોરે 2:15 વાગ્યાના અરસામાં રમેશભાઈ ટંડેલ અને જગદીશભાઈ ટંડેલ ખાડીના પાણીમાં ઉતરી તેમની શોધખોળ કરતા તે દરમિયાન ખાડીના પાણીમાં આનંદભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
જેમ કે બોરસી માછીવાડ હનુમાન ફળિયામાં જ રહેતા રમણભાઈ બાવાભાઈ ટંડેલે મરોલી પોલીસને જાણ કરતા મરોલી પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરોલી પોલીસના PIDD લાડુ મોર આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. જો હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 89% અને સાંજ દરમિયાન 33% રહેવા પામ્યું હતું. જો પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ 3.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. એકંદરે જોવા જઈએ તો દિવસ દરમિયાન બે ઋતુનો સામનો આપણે કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બપોરના સમયે થોડી ગરમી લાગી રહી છે અને સાંજ અને સવારના સમયે થોડી ગુલાબી ઠંડી હોય એવું વર્તાઈ રહ્યું છે. જો કોરોનાની વાત કરવામાં આવે તો આજરોજ પણ નવસારી જિલ્લામાં કોરોનાના એક પણ કેસો નોંધાયા નથી. જો સેમ્પલોની વાત કરવામાં આવે તો આજરોજ નવસારી જિલ્લામાંથી 183 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં નવસારીમાંથી 37, જલાલપુરમાંથી 42, ગણદેવીમાંથી 36, ચીખલીમાંથી 19, ખેરગામમાંથી 14 અને વાંસદામાંથી 35 આ તમામે તમામ નેગેટિવ રહેતા આજની તારીખે કોરોનાના એક પણ કેસ નોંધાવા પામ્યા નથી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.